द्वारकामां जन्माष्टमी पहला पालिका द्वारा सपाटो बोलावामां आव्यो छे। जन्माष्टमी नुं पर्व ज्यारे नजीक आवी रह्युं छे ते द्वारकामां जन्माष्टमी पहला पालिकाए सपाटो बोलाव्यो छे। जो के पालिकाना फूड विभाग द्वारा चेकिंग हाथ धरवामां आव्यु हतुं। पालिकाना फूड विभागे रेस्टोरंटमां चेकिंग हाथ धर्युं हतुं। चेकिंग दरमियान वासी खोराकनो मोटा पाये नाश करवामां आव्यो छे। जो के श्रीनाथ डाइनिंग होलमांथी पण वासी खोराक मळी आवता तेमनो नाश करवामां आव्यो छे। जन्माष्टमी नो पर्व नजीक आवी रह्यो छे त्यारे द्वारकामां जन्माष्टमी पहला पालिकाए सपाटो बोलाव्यो छे। पालिकाना फूड विभागे रेस्टोरंटमां चेकिंग हाथ धर्यु हतुं। चेकिंग दरमियान अखाद्य वस्तुओनो नाश करवामां आव्यो छे। वासी खोराकनो मोटा पाये नाश करवामां आव्यो छे। वासी खोराकनो मोटा पाये नाश कर्यो छे। श्रीनाथ डाइनिंग होलमांथी पण वासी खोराक मळी आव्यो हतो। त्रेवासी खोराकनो नाश करवामां आव्यो छे। जो के 30 થી વધુ રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન વાસી ખોરાક મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો છે। જો કે દ્વારકામાં જન્માષ્ટમી પહેલા પાલિકાએ સપાટું બોલાવ્યો છે। જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે પાલિકાના ફૂડ વિભાગે રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું હતું। વધુ વિગત સાથે સંવાદદાતા ઓમ થોબાની જોડાયા છે। જી ઓમ, જન્માષ્ટમીનો પર્વ જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે જન્માષ્ટમીના પર્વ પહેલા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, શું છે વધુ વિગત? આજે ચેકિંગ છે, ઉર્વી જણાવી દઉં તો દ્વારકાના જે આજુબાજુના 28 થી 30 રેસ્ટોરન્ટમાં આજના દિવસે જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ જન્માષ્ટમીનો પર્વ છે। દ્વારકામાં યાત્રિકોનું પ્રમાણ વધશે, આવતા યાત્રિકોને સારું ભોજન મળી રહે, સારી નાસ્તો મળી રહે, એના માટે જિલ્લા કલેક્ટરની સૂચનાથી ફૂડ શાખા તેમજ દ્વારકા નગરપાલિકાને સાથે રાખી અને વિવિધ જગ્યાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જે દ્વારકાના નામથી જે હોટલો છે, જેમ કે શ્રીનાથ ડાઇનિંગ હોલ સંબતી ચોકમાં આવેલો છે, જ્યાં દરરોજના 200 થી 500 લોકો ભોજન લેવા જતા હોય છે। બીજા ઘણા બધા એવા રેસ્ટોરન્ટ છે કે જે ચીચીલી રેસ્ટોરન્ટ છે, બાલાજી રેસ્ટોરન્ટ છે, સુદામા રેસ્ટોરન્ટ છે વગેરે, જે મંદિરના આસપાસ બાજુના વિસ્તાર આવ્યા છે, જ્યાં વાસી ખોરાકી હતી, જે શાક હતું, રોટલી હતી, જે વગેરે જપ્ત કરી અને ફૂડ શાખા અને નગરપાલિકા દ્વારા આનો નાશ કરવામાં આવ્યો છે। જી ઓમ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। 30 થી વધુ રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન મળી આવેલ વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે। જન્માષ્ટમીનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે દ્વારકામાં પાલિકા દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે।